ઓફ વડોદરા. ટીમ WWF વડોદરા દ્વારા રામેશ્વરમ મંદિર ખાતે સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. WWF નો સદસ્ય શિખા પટેલ, જે પ્રાણી અધિકાર સેવા માટે દિવસ રાત કાર્ય કરતા હોય, તેમના જન્મદિવસના ઉપલક્ષમાં 12/5/2024 રોજ ટીમ WWF વડોદરા રામેશ્વરમ મંદિર અને પાવસમ આવસમના સંયુક્ત ઉપક્રમે ભવ્ય સેવા કાર્ય આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં 6 વર્ષીય સૌથી નાનું વોરિયર નિશ્વ સૈની મોદી રાતના 1 વાગ્યા સુધી અન્ય વોરિયર્સ જોડે સેવામાં ઉપસ્થિત રહ્યો હતો. ટીમ WWF વડોદરાના યુવા સેના ડૉક્ટર ગોવિંદ, મનીષા, તનવીર, ગેસ્ટ સપના દ્વારા ડૉક્ટર સૈનીના નેતૃત્વમાં સેવા કાર્યને સફળતાપૂર્વક પૂરું પાડવામાં આવી હતી. પહેલા અધ્યાયમાં સાંજના 7-9 સમયગાળામાં કોડા વિસ્તારમાં આવેલ રામેશ્વરમ મંદિર ખાતે બાળકો અને ભિક્ષુકોને ટીમ WWF વડોદરા દ્વારા સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું. સાથે સાથે 2024 વસ્ત્રદાનનો સેવા કાર્યને પણ યોજવામાં આવ્યો. સેવા કાર્ય નિમિત્તે 70 વધુ બાળકો મુસ્કાનના લાભાર્થી થયા હતા. તો બીજા અધ્યાયમાં રાતના 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી અલકાપુરી વિસ્તાર અને આસપાસના વિસ્તારના રસ્તા ઉપર રહેતા બાળકોને ટીમ WWF વડોદરા અને પાવસમ સંસ્થાના કાર્યકર્તા દ્વારા સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. આ સાથે જ કૂતરાઓ માટે પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. કૂતરાઓને અકસ્માતના લીધે શારીરિક તકલીફ અને પહોંચી હોય તો તેમને સારવાર પણ આપવામાં આવી હતી. તો આગામી દિવસમાં 16/5/2024 રોજ નાના બાળકના જન્મદિવસની ઉજવણી હેઠળ ટીમ WWF વડોદરા દ્વારા અકોટાના રામેશ્વરમ મંદિર ખાતે રામપુરા અને સ્લમ વિસ્તારના બાળકોને ગરમીને કારણે તકલીફથી મુક્તિ મળે તેમજ મુસ્કાન આપવા બદલ ચપ્પલનું વિતરણ અને સાથે સાથે કેક અને જમણવાર પણ પીરસવામાં આવશે. તો જો કોઈ વડોદરાવાસી આ સેવામાં જોડાવા ઇચ્છતા હોય તો WWF ના 24 કલાક ચાલતા સેવા હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધીને સેવામાં ભાગીદાર બની અને સેવાનો લાભ મેળવી શકે છે.